વિદ્યાર્થીઓને વેકેશન પડે એ પહેલા ટેબ્લેટ મળી જાય એટલે અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં આવવા માટે સહમત થયા આપણને સૌને મળવા અને ટેબ્લેટ વિતરણ માટે. તો આપણે સૌ ખૂબ ખૂબ કૃતજ્ઞ છીએ. આદરણીય મુખ્યમંત્રીશ્રીની સાથે માન્ય કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત છે. આ ઉપરાંત આદરણીય સાંસદ શ્રી, ધારાસભ્યો, શિક્ષણ વિભાગના નિયામકો અને અધિકારીશ્રીઓ, બે યુનિવર્સિટીના કુલપતિશ્રી, શહેર ભાજપ સંગઠનના સૌ પદાધિકારીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સૌ ઈસી મેમ્બર્સ, અહીં પધારેલ સૌ શિક્ષકો, આચાર્યો અને વાલા વિદ્યાર્થીઓ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જીટીયુના વિદ્યાર્થીઓ જ્યારે લાભ મેળવી રહ્યા છે એ આ કાર્યક્રમ એટલે નમો ઈ ટેબ વિતરણ કાર્યક્રમ, ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ. જ્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ વર્ષો 2-3 વર્ષ પહેલા જ્યારે ડિજિટલ ઇન્ડિયા આ સંકલ્પ આપ્યો અને ભારતને 21મી સદીમાં દુનિયાના તમામ દેશોની સાથે ચાલવા માટે પ્રેરણા આપી, ત્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગે નમો ઈ ટેબ, આદરણીય મુખ્યમંત્રીશ્રીની એ સંકલ્પના હતી કે સૌ વિદ્યાર્થીઓ પણ આજના સમયની સાથે ચાલે અને સૌને એકદમ રાહત દરે ટેબ્લેટ મળે. ગત વર્ષે પણ આવા જ ભવ્ય કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પણ આ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીશું અને પ્રાર્થના પણ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એટલે નરસિંહ મહેતાની કર્મભૂમિ, નરસિંહ મહેતા રચિત અને આદરણીય મહાત્મા ગાંધીને અને સમગ્ર વિશ્વને પ્યારું એવું વૈષ્ણવજન ગીત જેને માન્ય વડાપ્રધાનશ્રીના સંકલ્પ દ્વારા 150થી વધુ દેશના સારા ટોચના ગાયકોએ ગાયું, આવો નિહાળીએ આ પ્રાર્થના ગીત ભજન વૈષ્ણવજન. વૈષ્ણવ જન તો તેને કહીએ જે વીર ભરાઈ જાને રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે વીર ભરાઈ જાને રે, વૈષ્ણવ જન તો સકલ લોક માન સહુને વંદે, સકલ લોક માન સહુને વંદે, નિંદા ના કરે કે નિરે, વચન તો તેને કહીએ જે વીર ભરાઈ જાને રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે વૈષ્ણવ જન તો દુખે ઉપકારે કરે તોય
सकळ लोकमा सहुणे वंदे निंदा करे के नीरे जीवा थकीय सत्य न बोले वर्धन नव ज्वले हाथ रे विष्णव जन तो तेने कहिए जे पीड़ा पराई जाने रे विष्णव जन तो जन्न तो तेरी कही जे पीर पराई जानी रे पर तुमका उपकार कर तो ये मन विमान नान रे वन लो पिने कपाच राखी चे चे काम क्रार निवारा તો એ જર્મની હોય યુએસએ હોય કે પાકિસ્તાન હોય આજે ગુજરાતનું ગીત ગાય છે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો આ સંકલ્પ હતો અને આજે વૈષ્ણવજન ગીત દ્વારા આપણા કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયો ઉત્સવ ઉર્જા ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સમાન મંગલ દીપ પ્રાગટ્ય વડે આપણા નમો ઈ ટેબ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવા આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી સાથે કેબિનેટ મંત્રીશ્રી અને સૌ અધિકારીઓ અને અગ્રણીઓને વિનંતી સર્વ મંગલ માંગલ્ય દિવે સર્વાર્થ શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દીપો જ્યોતિ પરબ્રહ્મ દેવો જ્યોતિ જનાર્દનઃ સૌ વિદ્યાર્થીઓના જીવનમાં પણ આવો મંગલ દિન આવે એવી શુભ નેમ અને સંકલ્પના સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોનું શબ્દો દ્વારા સ્વાગત કરવા માટે વિનંતી કરીશ આદરણીય કુલપતિશ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પ્રોફેસર ડોક્ટર જે પી મયાણી સાહેબને નમો ઈ ટેબ્લેટ વિતરણ સમારોહ પ્રસંગે અત્રે ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ
મંત્રી શ્રી સન્માનનીય જયેશભાઈ રાદડિયા સાહેબ, આપણા વિસ્તારના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, સન્માનનીય મેયરશ્રી, માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કૃષિ યુનિવર્સિટીના સન્માનનીય કુલપતિ શ્રી પાઠક સાહેબ, ડાયરેક્ટર શ્રી ટેકનિકલ શિક્ષણ શ્રીમતી અવંતિકા સિંહજી, ડાયરેક્ટર શ્રી ઉચ્ચ શિક્ષણ પાડેલિયાજી, સન્માનનીય કલેક્ટર શ્રી, સર્વ મંચસ્થ મહાનુભાવો, વિવિધ કોલેજોમાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો, અન્ય આમંત્રિત મહેમાનો, પ્રેસ મીડિયાના પદાધિકારીઓ, યુનિવર્સિટીના સૌ પરિવારજનો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, નમો ઈ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ગતિશીલ અને ઉપકારક માર્ગદર્શન આપવા માટે પધારેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ પ્રસંગે ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સમયના અભાવે વધુ નામોલ્લેખ ન કરતા સન્માનની મંચનું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વતી સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગત વર્ષે આ વિસ્તારના 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને આપશ્રીના માધ્યમથી ટેબ્લેટ વિતરણ કરવામાં આવેલ. આ વર્ષે પ્રથમ તબક્કામાં 16,000 અને બીજા તબક્કામાં 8,000 મળી કુલ 24,000 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને નમો ઈ ટેબ્લેટ રાજ્ય સરકાર શ્રી દ્વારા આપવામાં આવનાર છે. ગત વર્ષ કરતાં અનુભવેલ અને એકનિષ્ઠ શિક્ષણ વિભાગ દ્વારા ટેબ્લેટની ગુણવત્તા અને ક્ષમતામાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થી વર્ગમાં નમો ઈ ટેબ્લેટ વધુ લોકપ્રિય બની છે અને તેથી લાભાર્થી સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. ટેકનોલોજીના ઉપયોજન સંદર્ભે વિદ્યાર્થી પોતાની જાત સ્થાનિક કક્ષાના જ્ઞાનથી વિશ્વકક્ષાના જ્ઞાન સંપદા સાથે જોડાઈને પોતાનો વિકાસ કરી શકે તેવી સંભાવનાઓ ઊભી કરી ગુજરાતના યુવાધનને ઉડાન ભરવાની આ તક આપવાના પ્રસંગને હું વંદુ છું. પુનઃ સૌનું સ્વાગત કરી વિરમું છું. જય ગરવી ગુજરાત. શબ્દો દ્વારા અભિવાદન સ્વાગત થયા બાદ, જ્યાં સ્વાગતની પરંપરા ખાદીનો ચરખો આપીને કરવામાં આવે છે એ આપણી આ નરસિંહ મહેતા યુનિવર્સિટી, તો આદરણીય વિજયભાઈ રૂપાણી માનની મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી નિયામક ટેકનિકલ શિક્ષણ શ્રીમતી અવંતિકા સિંહ મેડમ કરશે. ખાદીનો ચરખો, રૂમાલ, પુષ્પગુચ્છ અને પુસ્તક આપી આદરણીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી શ્રીમતી અવંતિકા સિંહ મેડમ. હસતા મુખ રસ્તામાં વેર્યા ફૂલ નસીબે ગુલાબ કેરા. આજે આ જે યુનિવર્સિટીના આંગણે સોનેરી અવસર છે એના કુલપતિ આદરણીય શ્રી મયાણી સાહેબને વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે. મયાણી સાહેબની સાથે ઈસી સભ્યો શ્રી ચંદ્રેશભાઈ હેરમા, ભાવનાબેન અજમેરા, ડોક્ટર જયભાઈ ત્રિવેદી અને ડોક્ટર જીવાભાઈ વાડા જોડાશે. મુખ્યમંત્રીશ્રીનું જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા હવે સ્વાગત કરવામાં આવશે. આદરણીય પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભીમાણી અને સૌ સંગઠનના સાથી મિત્રો, મહામંત્રીઓ, વરિષ્ઠ સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, માનનીય મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠો અને આ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયાનું અભિવાદન કરશે ડોક્ટર એ આર પાઠક, કુલપતિ શ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આપણા પ્રશ્નોને
દિલ્હી જઈ વાચા આપતા આપણા સક્રિય સાંસદ માન્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરશે. શહેર ભાજપ પ્રમુખ માન્ય શશીકાંતભાઈ ભીમાણી. જૂનાગઢ શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રીમતી આદ્યશક્તિબેન મજમુદારનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર એમ એચ સોની સાહેબ. ડાયસ પર ઉપસ્થિત સૌ માનવંતા અતિથિઓ મહાનુભાવોનું સ્ટાફની બહેનો દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવશે પુસ્તક અને પુષ્પગુચ્છ આપીને. ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ, નમો ઈ ટેબ કન્સેપ્ટ જ્યારે આજે ગુજરાતમાં, હવે ગત વર્ષે પણ હજારો વિદ્યાર્થીઓએ જેનો લાભ લીધો હતો અને શિક્ષણ વિભાગની આ પહેલ અને એની જે એપ છે એ પણ શિક્ષણ વિભાગ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, તો આ નમો ઈ ટેબ કન્સેપ્ટ શું છે એની ઇનિશિયેટિવ ભૂમિકા અહીં આવીને જણાવવા માટે વિનંતી કરીશ. શ્રીમતી અવંતિકા સિંઘ મેડમ, નિયામક શ્રી ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત રાજ્ય સરકાર. નમસ્કાર. રાજ્ય સરકારના જૂનાગઢ ખાતેના નમો ઈ ટેબ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં પધારેલ આપણે સૌના પથ પ્રદર્શક અને આ યોજનાના પ્રેરણા સ્ત્રોત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, જૂનાગઢના સાંસદ શ્રી રાજેશ ચુડાસમાજી, માનનીય મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી, કલેક્ટર શ્રી અને તમામ મંચસ્થ મહાનુભાવ, મીડિયાના મિત્રો અને સૌ વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો, ના શિક્ષણ વિભાગ તરફથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમને બળ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાદાયી પહેલ છે નમો ઈ ટેબ યોજના, ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ. આ યોજના થકી ગત વર્ષથી રાજ્યમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માત્ર 1,000 રૂપિયાના ટોકન દરે જે ટેબ્લેટની કિંમત MRPમાં 14,500 છે, તેને શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા પ્રતિષ્ઠિત બ્રાન્ડમાં ટેબ્લેટ આપવામાં આવે છે. ગત વર્ષે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને 200 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ટેબ્લેટ આપવામાં આવેલ અને ગત વર્ષે આ યોજનાનો મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ અન્વયે આ વર્ષે પણ ગત વર્ષા કરતાં ઉચ્ચ ગુણવત્તા અને સ્પેસિફિકેશન્સ ધરાવતા અત્યાધુનિક 4G ટેબ્લેટ્સ આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવેલ. આ વર્ષે નમો ઈ ટેબ ટેબ્લેટ 2 GB RAM, 16 GB સ્ટોરેજ મેમરી, ડ્યુઅલ સિમ, 4G 5 MP બેક અને 2 MP ફ્રન્ટ કેમેરા, એન્ડ્રોઈડ 7.0 ઓપરેટિંગ સિસ્ટમ જેવા આધુનિક ફીચર્સ ધરાવે છે. આ વર્ષની ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે આજ દિન સુધી 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પોર્ટલ પર થઈ ચૂકેલ છે. આ યોજના દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ ઇન્ટરનેટ વાઇફાઈ સુવિધાઓનો સક્ષમ ઉપયોગ થાય છે. સ્થળ અને સમયના અવરોધ વગર ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવા કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરેલ MOOC એટલે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સવેર, ઈ બુક્સ, ઈ જર્નલ્સ, વિડીયો લેક્ચર્સ અને પ્રેઝન્ટેશન્સનો લાભ આપણા વિદ્યાર્થીઓને મળે છે, તેમજ શિક્ષણ વિભાગ દ્વારા વિકસિત નમો ઈ ટેબ મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન
માં વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ જેમાં યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં આવતા વિષયોનું ઇન્ટરેક્ટિવ ઓનલાઈન કોર્સ કન્ટેન્ટ તૈયાર કરેલ છે, તેમજ પ્લેસમેન્ટ અને જોબ સર્ચ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીની સક્સેસ સ્ટોરીઝ અને બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ખાસ તૈયાર કરેલ ઇંગ્લિશ લેંગ્વેજ લેબ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ટેબ્લેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી ટોકન સ્વરૂપે એકત્રિત મળેલ ભંડોળ ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ તરીકે વાપરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધેલ છે. આ ભંડોળ થકી રાજ્યની 107 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને 3 યુનિવર્સિટીઝ ખાતે 100 MBPSની ઇન્ટરનેટ લીઝ લાઇન દ્વારા નમો વાઇફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નય ભારત કા નિર્માણ અંતર્ગત ગુજરાતના યુવાન અને વિદ્યાર્થી ટેકનોલોજીમાં માહેર બને, દુનિયાની દરેક ગતિવિધિથી ઇન્ટરનેટ મારફત ઝડપથી વાકેફ બને અને ડિસ્ટન્સ અને વર્ચ્યુઅલ લર્નિંગ થકી અગ્રેસર બને તેવા શુભ આશયથી નમો ઈ ટેબ ટેબ્લેટ યોજનાના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પરિકલ્પના કરવામાં આવેલ. તમામ વિદ્યાર્થીઓ આ પરિકલ્પનાને ચોક્કસપણે સાકાર કરશે એવા વિશ્વાસ સાથે અને આ વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ આપીને હું વિરમું છું. ધન્યવાદ અને આભાર. Thank you very much, madam, for giving us the complete information about the Namo eTab program. અને સૌથી વિશેષ વાત એ હતી કે જ્યારે મેડમે ટેબ્લેટના સ્પેસિફિકેશન રજૂ કર્યા ત્યારે સૌ વિદ્યાર્થીઓએ હર્ષની ચિચિયારીઓ વડે એ વધાવી લીધા. બસ આપ સૌને સારામાં સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ મળે એ સંકલ્પ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હતો. સૌનો આભાર માનીને આગળ વધીએ. જેને લાભ મળે છે એવો વિદ્યાર્થી SYBA બાઉદ્દીન આર્ટ્સ કોલેજનો સ્ટુડન્ટ રવિ કડછા અત્રેથી આવી અને પોતાનો પ્રતિભાવ આપશે. રવિ કડછા. મંચસ્થ મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી સાહેબ તથા મંચસ્થ મહાનુભવો, કુલપતિ સાહેબ, અધ્યાપકો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારું નામ રવિ કડીછા છે અને હું ભાવદીન આર્ટ્સ કોલેજ જૂનાગઢમાં SYBAમાં અભ્યાસ કરું છું. મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ડિજિટલ ઇન્ડિયા એ આપણા પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પ્રયત્ન કરી રહ્યું છે. ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે તથા શિક્ષણના સ્તરને સુધારવા માટે નમો ટેબ યોજના એ આપણા મુખ્યમંત્રીનું એક ક્રાંતિકારી પગલું છે. તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2017માં મને પણ આ નમો ટેબનો લાભ મળ્યો હતો. તેથી નમો ટેબના ઉપયોગથી મને તથા મારા જેવા હજારો વિદ્યાર્થીઓને જે પોતાના એજ્યુકેશન જીવનમાં જે સકારાત્મક પરિણામો આવ્યા છે, તે જેમ કે આધુનિક ટેકનોલોજીનો પરિચય થયો અને નાનકડા ઘરમાં વિશાળ લાઇબ્રેરીનો પરિચય થયો. મુખ્યમંત્રી સાહેબ, જેમ દેવોના દેવ મહાદેવ છે તેમ ડિજિટલ ક્ષેત્રે પણ એક મહાદેવ છે જેનું નામ છે ગૂગલેશ્વર મહાદેવ. વિદ્યાર્થીઓ પોતાને ગમતી બુક્સ તથા સારા સારા વક્તાના સેમિનાર તેમાંથી સાંભળી શકે છે. વિદ્યાર્થીઓ કંઈ પણ જે એજ્યુકેશનને લગતું તેમાં મૂકે છે તો ગૂગલ ઓન ધ સ્પોટ તે હાજર કરી આપે છે તથા વિદ્યાર્થીઓ PDF સ્વરૂપે પોતાને ગમતી બુક્સ ડાઉનલોડ કરી શકે છે અને જો કોઈ વિદ્યાર્થીને મોંઘી બુક એવી હોય અને એ બુક લેવી પોસાય એમ ન હોય અને નેટમાં પણ મળતી ન હોય તો તે વિદ્યાર્થી નમો ટેબના કેમેરા મારફતે એ બુકના ફોટા ક્લિક કરીને પણ વાંચી શકે છે. અભ્યાસક્રમ અથેળીમાં આવી ગયો અને નોકરી મેળવવાના માર્ગો મળ્યા અને ઓનલાઈન અરજી કરવી સરળ બની. મુખ્યમંત્રી સાહેબ, આજે યુનિવર્સિટીની યુનિવર્સિટીના બધા કોર્સ ઓનલાઈન મુકાતા હોય છે તો વિદ્યાર્થીઓ પોતાની કોલેજ અથવા યુનિવર્સિટીની સાઇટ ઉપર જઈને પણ પોતાને બુક્સ, સિલેબસ તથા ટાઈમ ટેબલ અને રિઝલ્ટ પણ ઘરે બેઠા જોઈ શકે છે. મેં પણ મારું રિઝલ્ટ ઘરે બેઠા જ જોયું હતું FYનું. ખેડૂત પુત્રોને હવામાનની જાણકારી અને બજાર ભાવની માહિતી મળતી થઈ. ધારો કે કોઈ વિદ્યાર્થી ખેડૂતનો પુત્ર છે તો તે વિદ્યાર્થી ઇન્ડિયન સેટેલાઇટ વેધર નામની એપ દ્વારા તે સર્ચ કરી અને હવામાન વિશે તથા ચાલુ બજાર ભાવો અને ક્યાં પાકમાં કઈ દવાનો છંટકાવ કરવો એ વગેરે પણ જાણી શકે છે.
અને જો કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય તો ojas.com પર જઈ આવનારી સરકારી ભરતીની માહિતી અને અરજી કરવાની લાસ્ટ ડેટ તથા અરજી પણ તે નમો ટેબ મારફતે કરી શકે છે. મેં પણ મારી અરજી ગુજરાત લોકરક્ષક દળની અરજી નમો ટેબલેટ મારફતે જ કરી છે. અને વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી કરંટ અફેર્સ પણ નમો ટેબલેટ મારફતે તે જાણી શકે છે. હવે સમયના અભાવે બાકી હું ટૂંકમાં જ મુખ્યમંત્રી સાહેબ આપને ટૂંકમાં જણાવું છું કે યુવા અદયો ચેતનવંતા થતા ધબકતા થયા, સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળતી ગઈ અને સરકારી ભરતીમાં પારદર્શિતાનો પરિચય થયો, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી ગઈ ને જિંદગીમાં સપ્તરંગી મેઘધનુષ્ય ખીલી ઉઠ્યું. તો અહીં મારી વાત હું સમાપ્ત કરતા આપણા લોકલાડીલા મુખ્યમંત્રીનો હું સહૃદયપૂર્વક સમગ્ર વિદ્યાર્થી જગત વતી હું આભાર માનું છું કે તેમણે આવી લાભકારી ક્રાંતિકારી યોજના નમો ટેબ્લેટનો અમને લાભ આપ્યો. તો આ વિદ્યાર્થીના પ્રતિભાવ ખરેખર માનનીય હતા. અલસસ્ય કૃતો વિદ્યા, અવિદ્યસ્ય કૃતો ધનમ, અધનસ્ય કૃતો મિત્રમ, અમિત્રસ્ય કૃતો સુખમ. જેમ સુખ મેળવવા માટે આળસ છોડવી જરૂરી છે, વિદ્યાર્થીએ આળસ છોડી, એ જ રીતે યુનિવર્સિટીના હાયર એજ્યુકેશનના અધ્યાપકો પણ નિરંતર આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. અને એનો એક ઉદાહરણરૂપ નમૂનો એટલે વંથલી ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા નિર્માણ પામેલ એક એપ્લિકેશન અને ઈ કન્ટેન્ટ સ્ટડી મટીરિયલ. આ વિશે આપણને ટૂંકમાં વાત કરશે ડોક્ટર રાજેશ કે ડોડિયા. સર્વને નમસ્તે. ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણને એક નવી દિશા મળેલી છે. તેને અનુરૂપ રાજ્ય સરકાર દ્વારા પણ નમો ઈટેપ, નમો વાઇફાઈ, DEDF, SSIP વગેરે જેવી વિદ્યાર્થીલક્ષી યોજનાઓ ઉપલબ્ધ કરાવાય છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવી યોજનાઓ આપણા માટે મુકાતી હોય ત્યારે રાજ્ય સરકારમાં કામ કરતા અધ્યાપકોની જવાબદારી ખૂબ મોટી થઈ જાય છે. નરસિંહની નગરી અને કર્મભૂમિની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપકો આ માટે કટિબદ્ધ છે અને એના માટે કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવા માટે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના 8 વિષયોના 300 જેટલા મોડ્યુલ્સ હાલ અમે ઉપલબ્ધ કરાવી શક્યા છે અને હવે પછી વધારે આના માટે અમે કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી શકીશું. અધ્યાપકો વિદ્યાર્થીના કારકિર્દી ઘડતર માટે ખૂબ ચિંતિત છે અને આ કામ વધુને વધુ આગળ લઈ જવાની અમે ખાતરી આપીએ છીએ. આભાર. વંદે માતરમ. નમો ઈટેબ યોજના શું છે આવો જાણીએ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મના માધ્યમ દ્વારા. ચાલો ઇમેજિન કરીએ, ગુજરાતની કોઈ કોલેજ કેમ્પસમાં બેઠેલા સ્ટુડન્ટને એક અગત્યનો અઘરો કોન્સેપ્ટ સમજવો છે અને સમય કે સ્થળના કોઈ પણ પ્રકારના અવરોધ વગર એ તરત જ સ્માર્ટ ટેબ્લેટ ઓન કરે છે અને પળવારમાં તો તેની સામે આ કોન્સેપ્ટને સરળતાથી સમજાવતા સંખ્યાબંધ વિડીયોઝ અને માહિતી હાજર થઈ જાય છે. કોઈ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની મથામણમાં છે તો કોઈને રેફરન્સ મટીરિયલની તલાશ છે અને આ બધાને કોલેજ કેમ્પસમાં બેઠા બેઠા જ પોતાના ટેબ્લેટમાંથી આંગળીના ટેરવે જાત જાતની ઈ બુક્સ, ઈ જર્નલ્સ, ટ્યુટોરિયલ્સ, દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝના પ્રેઝન્ટેશન્સ અને ક્વિઝ મળી જાય છે. ના ના, આ સપનું નથી. આ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરતું નવું આધુનિક ડિજિટલ ગુજરાત. અને આ સપનાને સાકાર કરે છે ગુજરાત સરકારનો નમો ઈ ટેબ અને વાઇફાઈ એનેબલ્ડ કોલેજ કેમ્પસ પ્રોજેક્ટ, જે અંતર્ગત શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને આપે છે માત્ર ₹1,000 ટોકન દરે આધુનિક જમાનાને અનુરૂપ નમો ઈ ટેબ્લેટ. અને આજના જમાનામાં જ્યારે ભાર રહિત શિક્ષણની વાત કરીએ, ચોપડા, નોટબુક, જનરલ આ બધું તમે લોકો ઉપાડી ઉપાડીને લઈ જાઓ, તેને બદલે એક ટેબ્લેટમાં આ બધી વસ્તુ ડાઉનલોડ થાય, એના હાથમાં એક ટેબ્લેટ એટલે દુનિયા મુઠ્ઠીમાં. અને એ રીતે મારો વિદ્યાર્થી એ વર્લ્ડ ક્લાસ વિદ્યાર્થી બની સરકારે
ગુજરાતની માન્ય યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તેમજ પોલિટેકનિક ડિપ્લોમામાં વર્ષ 2018-19માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાંથી જ આ ટેબ્લેટ મેળવી શકે છે. 16 GB સ્ટોરેજ, 5 MP બેક કેમેરા અને આકર્ષક ફ્રન્ટ કેમેરા ધરાવતું આ 4G ટેબ્લેટ એકદમ યુઝર ફ્રેન્ડલી છે. આ ટેબ્લેટ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે એક નવી એપ કે જેમાં છે અનેક ઉપયોગી વેબસાઇટ્સ, લેક્ચર્સના વિડીયોઝ, ઓનલાઈન કોર્સિસ, ઓપન સોર્સ સોફ્ટવેર તેમજ સરકારી નોકરીઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સની ડિટેલ્સ. તમને ખબર છે ગયા વર્ષે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ ટેબ્લેટ્સનો લાભ લઈ ચૂક્યા છે અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે નમો ઈ ટેબ્લેટ આપવા ગુજરાત સરકારે બજેટમાં 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અને હા, આ ટેબ્લેટ સાથે હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળી રહે તે માટે સરકારે રાજ્યની 222 સરકારી અને ગ્રાન્ટિંગ એઇડ કોલેજીસ અને યુનિવર્સિટીઝને 100 MBPSની વાઈફાઈ સુવિધાથી સજ્જ બનાવી દીધી છે. છે ને ગજબ વાત. તો હવે ગુજરાતના ઉચ્ચ શિક્ષણના સપનામાં ભર્યો છે આધુનિક ટેકનોલોજીનો રંગ. આંખોના સપનાને હવે મળી છે સ્કિલની પાંખો. અને એટલે જ તો લેટેસ્ટ ટેકનોલોજીમાં જે દુનિયાની જોડાજોડ છે અને સ્માર્ટ સ્કિલ્સમાં જેની કોઈ જોડ નથી, ગુજરાતના એવા જોમ ભર્યા, એવા ખુમાર ભર્યા યુવાનો થકી થશે એક નવા આધુનિક સમૃદ્ધ અને ખુશાલ ભારતનું નિર્માણ. તો આજનો વિદ્યાર્થી હવે એક વિદ્યાર્થી 3G માંથી 4G માં કદમ માંડી ચૂક્યો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલયની આ પહેલ આદરણીય શિક્ષણ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી માન્ય વિભાવરીબેન દવેએ આ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી છે. નમો ઈ ટેબ ને રિલેટેડ એક એપ્લિકેશન જે શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, બનાવવામાં આવી છે, આવો એ એપ્લિકેશનનું નિદર્શન નિહાળીએ. નમો ઈ ટેબ, ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ. સૌપ્રથમ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો શુભેચ્છા સંદેશ છે. હવે આપણે જોઈશું આ એપના કી ફીચર્સ, જેમાં પ્રથમ છે આ ટેબ્લેટના ફીચર્સ, લિનોવો અને એસર ટેબ્લેટની માહિતી તેમજ નમો ઈ ટેબ ઇન્ટ્રોનો વિડીયો, વિવિધ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓની સફળ સ્ટાર્ટઅપ સ્ટોરી, સ્ટુડન્ટ કોર્નર જેમાં છે વધુ અભ્યાસ સંદર્ભે કારકિર્દી લક્ષી કોર્સની ફિલ્ડ વાઇઝ સંપૂર્ણ માહિતી. આ એપનું અગત્યનું ફીચર છે માય જોબ, ડ્રીમ જોબ શોધી રહેલા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવા માટેનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ તેમજ વિવિધ કંપનીઓ વિશેની ઉપયોગી માહિતી, સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવાર માટે પરીક્ષાની વિગત તેમજ વેબસાઇટની માહિતી, ઉપયોગી શૈક્ષણિક લિંક્સમાં ગવર્મેન્ટ એજ્યુકેશનલ પોર્ટલ અને યુનિવર્સિટીની માહિતી, વિદ્યાર્થીઓને ઓનલાઈન લર્નિંગ માટે વિશેષ ઉપયોગી એજ્યુકેશનલ વિડીયોઝ, ઓનલાઈન ઉપલબ્ધ લોકપ્રિય તમામ કોર્સિસની સુવિધા, ઉબુન્ટુ, ઝેમ્પ અને અપાચે જેવા ઓપન સોર્સ સોફ્ટવેર્સ. ત્યારબાદ છે આ ટેબ્લેટ યોજનાની માહિતી. આ એપનું એક વિશેષ ફીચર છે લેંગ્વેજ લેબ, જેમાં બ્રિટિશ કાઉન્સિલ લેબના માધ્યમથી ઓનલાઈન ઇંગ્લિશ શીખી શકાશે. અહીં આપની સુવિધા માટે નમો ઈ ટેબના ફેસબુક પેજની લિંક પણ રાખી છે, જેને તમે લાઇક અને શેર પણ કરી શકો છો તેમજ આ એપ વિશે પ્રતિભાવ પણ આપી શકો છો. નમો ઈ ટેબ, ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ. તો તમામ વિદ્યાર્થીઓ માટે આજે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અત્યંત વ્યસ્તતામાંથી અત્રે પધાર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભવ્ય પ્રકલ્પ જ્યારે 2-3 દિવસ પછી છે ત્યારે આપણા સૌ માટે સમય ફાળવીને 6.5 કરોડ ગુજરાતીઓના લોકનાયક આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અત્રે પધાર્યા છે, તો એમને વિનંતી કરીશ કે આ તકે આપણને સૌને પ્રેરણા મળે એવો સંદેશ આપે આદરણીય મુખ્યમંત્રી શ્રી. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મારા સાથી મંત્રી માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા, જૂનાગઢના લોકપ્રિય સાંસદ માન્ય રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય
માન્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરુ, મેયર શ્રીમતી આદ્યાબેન, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શશિકાંતભાઈ, એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રીમતી અમિત અવંતિકાબેન, વાઇસ ચાન્સેલર શ્રી માયાણી સાહેબ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આજે આ બીજી વખત મારે આ જ હોલમાં જૂનાગઢના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગયે વર્ષે જ્યારે ટેબ્લેટ આપ્યા ત્યારે લોકો કહેતા હતા કે ભાઈ ચૂંટણી છે, કારણ કે ઓક્ટોબરમાં ટેબ્લેટ આપીએ અને ડિસેમ્બરમાં ચૂંટણી હોય તો સ્વાભાવિક લાગે લોકોને કે ભાઈ આ ચૂંટણીને કારણે ખાલી આ વખતે ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ ત્યારે પણ રાજ્ય સરકારે કીધું હતું કે મારો ગુજરાતનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ દુનિયાના લોકો સાથે આંખમાં આંખ મિલાવીને એ પડકાર ઝીલતો થાય, એ ડિજિટલ બને, મુઠ્ઠીમાં દુનિયા હોય, અને એટલા માટે જરૂરી સાધન સંપન્ન મારો વિદ્યાર્થી બને એ વ્યવસ્થા કરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને સારી માઇલા ટેબ્લેટ આપીને એ સારામાં સારી એપના ઉપયોગ કરીને એ પોતાના અભ્યાસને આગળ વધારે. આ ચૂંટણીનું વર્ષ પૂરું થયું, હવે તો 5 વર્ષે ચૂંટણી છે, પરંતુ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દર વર્ષે પહેલા પ્રથમ વર્ષમાં પ્રવેશ પામનાર યુનિવર્સિટી પોલિટેકનિક અને એને આનુષાંગિક જે વિદ્યાર્થીઓ યુવાનો એમને રાજ્ય સરકાર ટેબ્લેટ આપશે. ગયે વર્ષે તો પહેલો અનુભવ હતો, આ વર્ષે વધારે સારું ટેબ્લેટ આપવું સરકારે નિર્ણય કર્યો. એક વખત ટેન્ડર આવ્યું પણ ટેન્ડરમાં ક્વોલિટી નબળી દેખાણી, એટલે મેં ટેન્ડર રદ કર્યું. તો ભાઈ ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી આપવી છે કે જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીના હાથમાં નબળા ટેબ્લેટ આપવા નથી, મારા વિદ્યાર્થીઓની પણ આબરૂનો સવાલ હોય છે, સારા ટેબ્લેટ આપવા છે, અને એટલા માટે ફરી વખત ટેન્ડર બહાર પાડ્યું અને 4G કર્યું છે, ડ્યુઅલ કેમેરા આપ્યા છે, અને એને પણ સારી રીતે એ કેમેરાની ફ્રીક્વન્સી પણ સારી રહે એટલે એ માટેના પણ બધા ધોરણોને હાઈફાઈ બનાવી, અને આ વખતનું ટેબ્લેટ તમને ચોક્કસ ગમશે, અને ગયા વર્ષવાળાને પણ એમ થશે કે અમે આ વર્ષે લીધું હોત તો સારું હતું. આ પ્રકારનું ટેબ્લેટ આજે વિદ્યાર્થીઓના હાથમાં આવવાનું છે. મને આનંદ છે, મેં હમણાં પૂછ્યું કુલપતિને કે ગયા વર્ષે કેટલા ટેબ્લેટ આપ્યા હતા અને આ વખતે કેટલું રજીસ્ટ્રેશન થયું, તો એમને કીધું ગયા વર્ષે 18,000 ટેબ્લેટ આપ્યા હતા, આ વખતે લગભગ 25,000 ટેબ્લેટ ખાલી જૂનાગઢની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ આવવાના છે. મિત્રો, આજે દુનિયામાં સૌથી વધુ યુવાન લોકોનો ધરાવતો દેશ એ ભારત દેશ છે. 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની ઉંમર દેશની આબાદીના 55% આ પ્રકારના યુવાનો છે. એનો અર્થ 125 કરોડમાં આપણા દેશની આબાદી 125 કરોડ છે, તો 125 કરોડમાંથી 60 થી વધારે કરોડ, લગભગ 70 કરોડ જેવો ફિગર થાય કે જે 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેનો યુવાન છે. આપણા દેશની આ તાકાત છે, યુવા શક્તિ છે આપણી પાસે, અને આ યુવા શક્તિને દેશના હિતાર્થે
દેશના હિતમાં કામ કરતી બનાવવા આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી મહેનત કરી રહ્યા છે. અને એટલા માટે જ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધા યોજનાઓ બનાવીને યુવાનોને તક મળે. મારો યુવાન એ જોબ સીકર નહીં, એ જોબ ગીવર બને. ખાલી પોતાની નોકરીની ચિંતા નહીં, બીજા 10 નોકરી આપે એ પ્રકારનો યુવાન બને. એ દિશામાં આ મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ બધા કાર્યક્રમો કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર કરી રહી છે. આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા માટે આપણે અલગ અલગ યોજના બનાવીએ છીએ. અને સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીઓ એના પોતાના આઈડિયાને એ ધરતી ઉપર ઉતારે અને એ આઈડિયાની પેટન્ટ બને અને પેટન્ટ પછી એ આઈડિયા વેચતો થાય. અને એ દિશામાં પણ કરોડો રૂપિયાની સહાયતા આ રાજ્યની સરકાર કરી રહી છે. આથીને 15-17 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 7 યુનિવર્સિટી હતી. આ છેલ્લા 15-17 વર્ષમાં 7 યુનિવર્સિટીમાંથી આપણે 60 યુનિવર્સિટીઓ કરી. આ જૂનાગઢ યુનિવર્સિટી પણ હમણાં થઈ છે, નરસિંહ મહેતા યુનિવર્સિટી. અને યુનિવર્સિટી ચિલ્લા ચાલુ અભ્યાસક્રમો નહીં, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી, આવા બધા વિષયો લઈને યુવાનો આ બધા ક્ષેત્રોમાં દુનિયાને માર્ગદર્શન આપતો થાય. આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં દુનિયાભરના લોકો અહીંયા અભ્યાસ કરવા આવે છે. અગાઉ સમય હતો કે ભારતમાં લોકો દુનિયાભરમાંથી ભણવા આવતા હતા. આજે લોકો ભારતમાંથી ને દેશભરમાંથી અમેરિકા ભણવા જાય છે. એને બદલે આવનારા દિવસોમાં લોકો અહીંયા ભણવા આવે એ પ્રકારના વિશેષ કોર્સને ધ્યાનમાં રાખી હમણાં તાજેતરમાં દિવાળી પછી જ રેલવે યુનિવર્સિટી આપણે બરોડામાં શરૂ કરીએ છીએ. આ રેલવે એ આખી દુનિયાનો ટેકનિકલ વિષય છે અને એને ધ્યાનમાં રાખીને રેલવે યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત આપણે દિવાળી પછી કરી રહ્યા છીએ. આ પ્રકારે નવા નવા આયામો, નવા નવા સ્થિતિજો ઉપર મારો ગુજરાતનો વિદ્યાર્થી એમાં એકદમ કુશળ બને અને એક ક્ષેત્રમાં કામ કરતો થાય. અને મેં કીધું એમ આ આખો જે પાવર છે, એજ પાવર, એ ખરા અર્થમાં એજ પાવર એ નેશન પાવર બને અને એ દ્રષ્ટિથી યુવાનોને તક આપવા માટે સરકાર આગળ વધી રહી છે. બેરોજગારીની વાતો વિરોધીઓ કરે છે. અરે ભાઈ, તમે લોકો બેકારી ભથ્થાની વાતો કરો છો, અમે એમ કહે છે બેકારી ભથ્થા આપીને કાયમ માટે બેકાર નથી બનાવવા, જોબ ગીવર બનાવવા છે. તમારી સરકારોએ તો બેકારોની ફોજો વધારી, બેકારી ભથ્થા આપીને કાયમ બેકાર બનાવી રાખો. મારે ગુજરાતના યુવાનને કાયમ બેકાર બનાવવા નથી, એ પોતે બીજાને નોકરી આપતો થાય એ દિશામાં સરકાર આગળ વધવા માંગે છે. અને એટલે જ અમે લોકોએ આ વર્ષે 1,00,000 એપ્રેન્ટિસશીપ, યુવાનોને 1,00,000 લોકોને એક વર્ષમાં એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત નોકરી આપવા માંગીએ છીએ. અત્યાર સુધીમાં 60,000 લોકોને ઓર્ડર મળી ગયા. માર્ચ 2019 સુધીમાં 1,00,000 લોકોને ઓર્ડર મળી જશે અને એને પગાર પણ લઘુત્તમ મળે, સ્ટાઇફન્ડ મળે અને પોતે શીખતો થાય અને સ્કિલ ડેવલપ કરે અને ત્યાં ને ત્યાં એને નોકરી મળી જાય એ પ્રકારની યોજના આ રાજ્યની સરકારે બનાવી છે. અને એથી આગળ વાઇબ્રન્ટ ગુજરાતના અંતર્ગત નવા નવા ઇન્વેસ્ટમેન્ટો આ ગુજરાતની ધરતી ઉપર આવે અને બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ તો ગુજરાત છે આજે. અને એટલા માટે દર વર્ષે 10,00,000 લોકોને નોકરીઓ મળે એ દિશામાં આ સરકાર આગળ વધી છે. મને આનંદ છે કે છેલ્લા 15 વર્ષથી
કેન્દ્રમાં ભાજપની સરકાર નહોતી ત્યારે પણ અને આજે પણ આખા ભારતમાં સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરનારું રાજ્ય એ 15 વર્ષ ત્યાં ગુજરાત નંબર 1 છે. અને ગયા વર્ષે જે ફિગર આવ્યા એ ફિગરમાં આખા ભારતમાં જેટલી રોજગારીનું સર્જન થયું એના 1,74% ગુજરાતમાં થયું છે. 26% દેશ છે અને 74% ગુજરાત છે. આ ગુજરાતે નિર્માણ કર્યું છે. ગયા વર્ષે અમે લોકોએ 80,000 સરકારી નોકરીમાં લોકોને નોકરીઓ આપી. એટલા પોલીસમાં 18,000 લોકોની ભરતી કરી અને એમાં પણ 33% મારી બહેનોને નોકરીઓ આપવામાં આવી છે. અને આ 80,000ની નોકરી અને એ નોકરીમાં પણ એક જગ્યાએ ક્યાંય લાગવક નહીં, ક્યાંય ભ્રષ્ટાચાર નહીં, કોઈનો જભો પકડવા જવાની જરૂર નથી પડી. લોકોએ પોતાની ગુણવત્તા ઉપર, પોતાના મેરિટ ઉપર લોકોને નોકરીઓ મળી છે અને આખી નોકરીની વ્યવસ્થા સાયન્ટિફિકલ કરી છે. 80,000 લોકોને નોકરી આપી. અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં નોકરી ઉપર પ્રતિબંધ હતા, વર્ષો સુધી પ્રતિબંધો રહ્યા અને એને કારણે ગુજરાતના યુવાનો બેકાર રહ્યા. હવે આ આખું વાતને પલટાવીને સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ બહેનો, યુનિવર્સિટીનું સ્ટાન્ડર્ડ સુધરે, એક્રિડેશનમાં પણ યુનિવર્સિટીઓ આગળ આવે અને યુનિવર્સિટીઓમાં પણ નવા નવા ભવનો બનાવીને નવા નવા વિષયો સાથે સ્નાતકથી અનુસ્નાતક, અનુસ્નાતકથી રિસર્ચ સ્ટુડન્ટ્સ PhD કરતા થાય અને ડોક્ટરેટની ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને સમાજને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે વર્તમાન યુગમાં યુગને સાથે ચાલીને આપણે મોડર્નાઇઝેશન તરફ જાય છે પણ વેસ્ટર્નાઇઝેશન તરફ જવું નથી. મોડર્નાઇઝેશન અને વેસ્ટર્નાઇઝેશનમાં ઘણો ડિફરન્સ છે. ચોક્કસ ગુજરાતનો યુવાન મોડર્ન થાય, મોડર્નાઇઝેશન તરફ આગળ વધે, વેસ્ટર્નાઇઝેશન તરફ જાય નહીં અને વિદ્યાર્થી દુનિયાભરનું જ્ઞાન એ પોતે પ્રાપ્ત કરતો થાય. તમારી પાસેથી 1,000 રૂપિયા લેવામાં આવે છે, ટોકન છે, અને એ 1,000 રૂપિયાનું જે ફંડ થશે, ગયા વર્ષે પણ અમે લોકોએ કીધું હતું ને આ વર્ષે પણ દોહરાવું છું કે આ જ પૈસા કોલેજોને, યુનિવર્સિટીઓને, લાઇબ્રેરીઓને વાઈફાઈથી માંડીને ઈ લાઇબ્રેરી સુધીમાં આ બધા પૈસા વાપરવાના છે. કોલેજો મોડર્ન બને, લાઇબ્રેરીઓ મોડર્ન બને, યુનિવર્સિટીઓમાં વાઈફાઈ ફ્રી હોય અને વિદ્યાર્થી સીધો કનેક્ટ હોય, કનેક્ટિવિટી મહત્વની છે. અને એટલા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આગામી 1.5 વર્ષમાં ગુજરાતના 18,000 ગામડાઓ એ ઈ કનેક્ટિવિટીમાં જોડાઈ જશે. ઓપ્ટિકલ ફાઈબરના કામ મોટા પાયે ચાલુ થઈ ગયા છે અને મારા ગુજરાતનો એક એક ખૂણો એને આપણે એ રીતે વાઈફાઈ સાથે જોડીને લોકો પોતે ખેતરમાં હોય કે મજૂરી કામે હોય, યુનિવર્સિટીમાં ભણતો વિદ્યાર્થી હોય કે ઘરકામમાં કામ કરતી બહેન હોય, એ બધાના હાથમાં કનેક્ટિવિટી હોય અને આખી દુનિયા સાથે જોડાઈને એ આ વિકાસની ચરમસીમા ગુજરાતની આગળ વધારે એ આપણો હેતુ છે. આ નમો ટેબ્લેટ તમને ખૂબ ઉપયોગી બનશે અને તમે પણ તમારા જ્ઞાનને ખૂબ વર્ધક બનાવજો અને એનો લાભ લઈ અને તમે પણ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ આવનારા દિવસોમાં આ ગુજરાત, ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત અને હવે તો નરેન્દ્ર મોદીનું ગુજરાત, અને એ રીતે ગુજરાતને આપણે આગળ વધારીને આગળ વધીશું. આ 31મી તારીખે દરેક ગુજરાતી તો ઠીક, સમગ્ર ભારતવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ, પ્રતિમા, ઊંચા માણસની સૌથી ઊંચી પ્રતિમા, દુનિયામાં અતિ મોટું એક પણ પ્રતિમા નહીં, સ્ટેચ્યુ નહીં,
એવડી મોટી પ્રતિમાનું લોકાર્પણ આદરણીય વડાપ્રધાનના તલ કર કમલોથી આપણે કરવાના છીએ. અને સરદારની પ્રતિમા એ એવડી મોટી પ્રતિમા બનાવી છે કે અંદર પ્રતિમાની અંદર લિફ્ટ ઉપર જશે અને છાતીના ભાગે આપણે એક્ઝિબિટ ગેલેરી બનાવી છે, ત્યાંથી તમે ઉપરનો નજારો આખો નર્મદાનો જોઈ શકશો. અને લિફ્ટ એ ઉપર લઈ જશે, નીચે લઈ આવશે ટુરિસ્ટોને. આ પ્રકારની વર્લ્ડ ક્લાસ પ્રતિમા આપણે એનું લોકાર્પણ કરી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એ એકતાનું પ્રતીક છે, જેમને આખો ભારત દેશ એક કર્યો છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજે મારે જૂનાગઢ આવવું હોત તો મારે વિઝા લેવા પડ્યા હોત, કારણ કે જૂનાગઢનો નવાબ એ પાકિસ્તાન સાથે જોડવા માંગતો હતો આરજી હકુમતની લડાઈ. અને સરદાર વલ્લભભાઈ પટેલે લાલ આંખ કરી, એને કારણે આ જૂનાગઢ ભારતનો ભાગ બન્યો છે. નિતર જૂનાગઢ અમારે વિઝા લઈને આવવું પડત તમને મળવા માટે, તમારે રાજકોટ આવવું હોત તો વિઝા લઈને આવવું પડત, આ સ્થિતિ બનત. અને એને બદલે સરદાર વલ્લભભાઈ પટેલને કારણે આજે આખો દેશ એક બન્યો છે. એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર એ દિશામાં આપણે આગળ વધવું છે. કચ્છ હો યા ગૌવાતી અપના દેશ અપની મીઠી, આ પ્રકારે આખી રાષ્ટ્રીય એકતાનો ભાવ આ સરદારની પ્રતિમામાં રહેલો છે. એકતાનું પ્રતીક છે અને એટલા માટે સરદાર સાહેબને દર્શન કરવા વંદન કરવા 1 નવેમ્બરથી આ પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી છે પ્રજા વચ્ચે. જૂનાગઢ યુનિવર્સિટી પણ પ્રોગ્રામ બનાવે, પ્રવાસના કાર્યક્રમો કરે અને વિદ્યાર્થીઓને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એના દર્શન કરાવે એ જ અપેક્ષા. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય સરદાર. હલો હલો. ગુજરાતના સૌ યુવાનો વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ શિક્ષણ જગત માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના વિચારો રજૂ કર્યા. તેમની દીર્ઘદ્રષ્ટિનો આપણને પરિચય થયો, કારણ કે આપણે સૌને 21મી સદીમાં મોડર્નાઇઝેશન તરફ લઈ જવાનો સંકલ્પ અને વેસ્ટર્નાઇઝેશન નહીં પણ મોડર્નાઇઝેશનનું મહત્વ શું છે એ આપણને સમજાવ્યું. આદરણીય મુખ્યમંત્રીશ્રીનો અત્યંત આભાર. અને હવે ટેબ્લેટ વિતરણ સમારંભ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એમના કરકમલો દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટનો લાભ મળશે. હું અહીંથી વિદ્યાર્થીનું નામ બોલીશ, એ ઝડપથી સ્ટેજ પર આવશે. શ્રી સ્વામી ધર્મજીવનદાસજી આઈટી કોલેજ જૂનાગઢના વિદ્યાર્થી ગોહેલ સુનિલ રાદડિયા અજીત, સાથે વંથલી ગવર્મેન્ટ કોલેજના મહિડા વિમલ અને મનીષા કરવંદ્રા. ત્યારબાદ બાલાજી સાયન્સ કોલેજના વિદ્યાર્થી ડાભી ચિરાગ અને કાછડિયા દીપલ. જેજેસી એજ્યુકેશન કોમર્સ કોલેજના સ્ટુડન્ટ વઢવાણા ઋત્વિક અને ગોસ્વામી પાયલ. આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે તેમને ટેબ્લેટ વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારબાદ ટેબ્લેટ નંબર 11 લાડાણી મિત અને 12 બોખતારિયા ઋત્વિક જૂનાગઢ કેળવણી મંડળ કોમર્સ કોલેજ અને બીબીએ કોલેજ. એમએમ ઘોડાસરા મહિલા કોલેજના સ્ટુડન્ટ હદવાણી નીતા અને ભાલોડિયા નિરાલી. ત્યારબાદ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ બારિયા કાજલ અને સોલંકી નિધિ. સરસ્વતી ઇન્ફોટેક એજ્યુકેશન કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી ચૌહાણ હર્ષિલ અને સત્વારા આસ્થા. આદરણીય મેયર શ્રીમતી આદ્યશક્તિબેન મજમુદાર સાથે જોડાઈ રહ્યા છે.
બાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢના સ્ટુડન્ટ ચૌહાણ વિશાલ અને રામાણી ક્રિના. આદરણીય દેવાભાઈ માલમના હસ્તે ટેબ્લેટ અપાઈ રહ્યું છે. ત્યારબાદ ડોક્ટર સુભાષ મહિલા કોલેજના સ્ટુડન્ટ ગાલ રાના દિલીપભાઈ અને ચુડાસમા ભૂમિકા. સાંસદ આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમના વરદ હસ્તે ટેબ્લેટ આપી રહ્યા છે. ત્યારબાદ બાહુદ્દીન આર્ટસ કોલેજના સ્ટુડન્ટ ચુડાસમા ભૂમિત અને ભાટુ અંજના. ઓમ કોલેજ ઓફ સાયન્સના સ્ટુડન્ટ ઝાલા તેજપાલ અને ઉર્વી ઝાંઝરૂકિયા ઉર્વી. સરદાર પટેલ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના સ્ટુડન્ટ ચાંદેરા હર્ષા અને પાનસુરિયા ટ્વિંકલ. મેડમ અવંતિકા સિંઘ મેડમના વરદ હસ્તે આ ટેબ્લેટ અપાયું. ત્યારબાદ શ્રી સરદાર પટેલ મહિલા બીએડ કોલેજ સ્ટુડન્ટ અમીપરા નંદિની અને આચાર્ય શિવાંગી. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ભાલોડિયા અક્ષિત અને ખિલસોયા માહી. જિલ્લા કલેક્ટર આદરણીય સૌરભ પારગી સાહેબ ના વરદ હસ્તે ટેબ્લેટ અપાયું. ગવર્મેન્ટ આર્ટસ કોલેજ ભેસાણ ના વિદ્યાર્થી નિમ્બાર્ક મયંક અને પરમાર રિંકલ. શ્રી હરિ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ અમૃત ઇન્સ્ટિટ્યૂટ કેનિલ ભરતભાઈ અને માહુલા સલોની. નોબેલ કોમર્સ કોલેજના સ્ટુડન્ટ રવિ રૂપારેલ અને રચના પટવા. ત્યારબાદ બ્રહ્માનંદ ઇન્સ્ટિટ્યૂટ ચાપરડાના સ્ટુડન્ટ કુમાણ પ્રફુલ અને આભાણી નિયતિ. જ્ઞાન ભારતી કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ સુખપુરના સ્ટુડન્ટ ચોકસી નૈમિષ અને કનેરિયા દ્રષ્ટિ. ફ્યુચર કમ્પ્યુટર સાયન્સ કોલેજ જૂનાગઢના સ્ટુડન્ટ રાઠોડ હરદીપ અને મકવાણા ખુશ્બુ ટેબ્લેટ નંબર 43 અને 44. ત્યારબાદ એનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેશોદના સ્ટુડન્ટ સાગર પરમાર અને સૌમ્ય પૂનમ. દેવમણી આર્ટસ અને કોમર્સ કોલેજ વિસાવદરના સ્ટુડન્ટ ચાંદીગરા અશ્વિન અને જોશી હિરલ આદરણીય મુખ્યમંત્રી શ્રી પાસેથી ટેબ્લેટ મેળવે છે. ત્યારબાદ ઓમ કોલેજ ઓફ કોમર્સ ના સ્ટુડન્ટ બાબરિયા કિશન અને રાણપરિયા શ્રુતિ. માન્ય શશિકાંતભાઈ ભીમાણી સાહેબના વરદ હસ્તે ટેબ્લેટ મેળવી રહ્યા છે. આર્ટસ અને કોમર્સ કમ્પ્યુટર કોલેજ માણાવદરના સ્ટુડન્ટ લાડાણી ઉમંગ અને ભાલોડિયા રૂશાલી. મુખ્યમંત્રી શ્રી પીઠ થાબડીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધારી રહ્યા છે. વીજે મોઢા કોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોરબંદરના સ્ટુડન્ટ્સ બુદ્ધદેવ ધર્મિત અને ઓડેદરા જયા. ગોઢાણિયા મહિલા આર્ટસ કોમર્સ કોલેજ પોરબંદરના સ્ટુડન્ટ સૌજાણી વૈશાલી અને પંખાણી દિશા. સીપી ચોકસી કોલેજના વેરાવળના સ્ટુડન્ટ દેલવાડિયા શૈલેષ રાઠોડ ધર્મેન્દ્રસિંહ. ત્યારબાદ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ વેરાવળના સ્ટુડન્ટ રામ અંકિતા અને પીઠિયા આરતી. યુનિવર્સિટીના ઈસી મેમ્બર્સ ડોક્ટર જીવાભાઈ વાડા અને ડોક્ટર જયભાઈ ત્રિવેદી તેમને ટેબ્લેટ આપી રહ્યા છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્ટુડન્ટ ગોહિલ અવિરત મહેતા પ્રતિક અને ત્રિવેદી દર્શન. ત્યારબાદ જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પોલિટેકનિક જૂનાગઢના સ્ટુડન્ટ હવે ટેબ્લેટ મેળવશે. ગવર્મેન્ટ પોલિટેકનિક કણસારા હિરલ, શિલુ આદિત્ય, પટાણિયા મૌલિક, મરડિયા યશ અને ચુડાસમા હિરલ. આદરણીય ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે સાથે કુલપતિશ્રી પણ જોડાઈ રહ્યા છે. શ્રી નિલેશભાઈ તુલેશિયા પણ ટેબ્લેટ વિતરણ કરવામાં જોડાઈ રહ્યા છે.
ગવર્મેન્ટ પોલિટેકનિક બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. કૃષિ યુનિવર્સિટીના લાભાર્થી વિદ્યાર્થીઓ હવે આવશે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરના ગજેરા પાર્થ અને રાખોલિયા મિત્તલ. ભેડા જયદીપ, કોટડિયા તુલસી, ચુડાસમા મહેશ, શર્મા અવની. ત્યારબાદ પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચરના સ્ટુડન્ટ બુટાણી નેન્સી અને પરમાર યશ. લુવા વિજય અને મુછડિયા હેતલ. આદરણીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક હાજરીમાં સૌ વિદ્યાર્થીઓ 4G ટેબ્લેટ અહીંયા મેળવી ચૂક્યા. સૌ વિદ્યાર્થીઓને, બાકી અન્ય વિદ્યાર્થીઓને પણ બહુ જ ટૂંક સમયમાં વ્યવસ્થિત રીતે ટેબ્લેટ મળી જવાના છે. હવે નિયામકશ્રી ઉચ્ચ શિક્ષણ આદરણીય શ્રી લલિતભાઈ પાડલિયા સાહેબને વિનંતી કરીશ કે આભાર વ્યક્ત કરવા માટે પધારે. આદરણીય પાડલિયા સર, આજના નમો ઈટેબ વિતરણ સમારંભમાં ઉપસ્થિત અને ગુજરાતના તમામ યુવાનોનું જેમનું હિત જેમના હૃદયમાં હંમેશા છે, અને એટલા માટે જ વિશ્વ સાથે આજના ટેબ્લેટ વિતરણ થકી જેમને જોડી રહ્યા છે એવા યુવાનોના દિશાસૂચક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. આજના કાર્યક્રમમાં ઘણા બધા કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ આપણી વચ્ચે ઉપસ્થિત એવા માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, જૂનાગઢના માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી, જૂનાગઢના માનનીય મેયર શ્રીમતી આદ્યશક્તિબેન, આજના કાર્યક્રમ જેમનો છે એવા જે યુનિવર્સિટી છે, નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર મૈયાણીજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર પાઠકજી, અમારા શિક્ષણ વિભાગમાં અમારા સાથી એવા ડાયરેક્ટર ટેકનિકલ શિક્ષણ શ્રીમતી અવંતિકા મેમ, જૂનાગઢ કલેક્ટર શ્રી સૌરભજી, માનનીય ધારાસભ્યશ્રી અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો સહિત મંચસ્થ તમામ મહાનુભાવો અને યુવા મિત્રો, આજે જે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આગળના બધા એમના વ્યસ્ત કાર્યક્રમો પૈકી એમણે જે આજે કાઢ્યો છે અને અત્રે ઉપસ્થિત રહ્યા છે તેમના માટે હું સમગ્ર શિક્ષણ વિભાગ વતી હૃદયપૂર્વક હું આભાર માનું છું. માનનીય મંત્રીશ્રી એમના અનેક કાર્યક્રમોની વચ્ચે આજે અનુકૂલન સાધીને પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાંસદ માનનીય રાજેશભાઈ, માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, આ તમામ મહાનુભાવો આજે ઉપસ્થિત અત્રે રહીને આપણને પ્રોત્સાહિત કર્યા છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ ઉલ્લેખનીય એ છે કે જાણે કે આ કાર્યક્રમ પોતાનો હોય એ રીતે, જાણે કે યજમાન પોતે હોય એ રીતે આ સભાગૃહ, આ મંચ અને પરિસર જેમણે આટલી સુવિધા ઉપલબ્ધ બનાવીને આજના કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવ્યો છે તેવા અક્ષર પુરુષોત્તમ મંદિર સંસ્થાનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપરાંત યુનિવર્સિટીની જે અધ્યાપક અને વાઇસ ચાન્સલર શ્રીની ટીમે મળીને જે રાત દિવસ જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેઓ સૌનો પણ હું આભાર માનું છું. પત્રકાર મિત્રોએ પણ ધીરજપૂર્વક આ કાર્યક્રમને આવરી લીધો છે એમનો પણ હું હાર્દિક આભાર માનું છું. અને છેલ્લે ઉપસ્થિત તમામ યુવાધન કે જેમણે સંયમપૂર્વક ધીરજપૂર્વક અત્રે ઉપસ્થિતિ શાંતિપૂર્વક એમણે આપી છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. ખૂબ ખૂબ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી વંદે. વંદે. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ વિદ્યાર્થીઓને પોતાના ટેબ્લેટ્સ પોતપોતાની કોલેજમાંથી નિર્ધારિત સમયે મળી જશે. આપણે સૌ ફૂડ પેકેટ્સ લઈને જશે સૌ વિદ્યાર્થીઓ.